સુરતના લીંબાદ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં તલવાર અને ચપ્પુ સાથે બંને જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં ઘાયલને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં કેતન નામના ઈસમને ચપ્પુના તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। સુરતના લીંબાદ વિસ્તારમાં ફરી ખૂની ખેલ ખેલાયો હતો। મોડી રાત્રે જૂથ અથડામણને પગલે નાસભાગ મચી ગઈ હતી। જયેશ અને અંબાલાલ આ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। અંગત અદાવતના પગલે જૂથ અથડામણ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। સૌપ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા તલવારો ઉછળી હતી, જેમાં બંને જૂથના લોકો હથિયારો લઈ સામસામે આવી ગયા હતા। આ ઘટનામાં કેતન નામના ઈસમને ચપ્પુના તીક્ષ્ણ ઘા મારતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટનાને પગલે લીંબાયત વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે। પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને સ્થિતિને કાબુ લઈ વધુ તપાસ હાથ ધરી છે। લીંબાયત વિસ્તારની મમતા ટોકીસ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં જાણવા મળ્યું હતું, મૃતક કેતનના મોટા ભાઈ કમલેશને થોડા દિવસ પહેલા રાકેશ, અન્ના, ગણેશ, વિનોદ અને શ્રીકાંત સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી। આ માથાકૂટની અદાવતમાં ગઈકાલે રાત્રિના સમયે કેતન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેતને પણ હુમલાખોરોનો પ્રતિકાર કર્યો અને પોતાની પાસે ચાકુ વડે હુમલાખોરોનો ઉપર હુમલો કર્યો હતો, જેમાં આરોપીઓને પણ ઈજા થઈ છે। જો કે કેતનને વધુ ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। તો બીજી તરફ આરોપીઓ રાકેશ, અન્ના, ગણેશ, વિનોદ અને શ્રીકાંત હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષ સામસામે ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદી કમલેશભાઈ ને લગભગ બે દિવસ પહેલા એટલે કે 28 તારીખના રોજ આ રાકેશ, અન્ના, ગણેશ, વિનોદ અને શ્રીકાંત સાથે કંઈક ઝઘડો થયેલો, જે બાબતની અદાવત રાખીને ગઈકાલે આ ફરિયાદીના ભાઈ કેતન અને એના બે ત્રણ મિત્રો ત્યાંથી જતા હતા, અને જ્યારે કેતન પર બાઇક હતો ત્યારે બાઇક પર જતો હતો અને થોડી ટ્રાફિકના લીધે તેણે બાઇક ધીમી રાખેલી, ત્યારે આ સામાવાળા રાકેશ, અન્ના, સાંઈ, ગણેશ, વિકી, વિનોદ, વિકી ઉર્ફે વિનોદ અને શ્રીકાંત આ ચારેય જણા આવેલા, જેમાંથી રાકેશે એની ગાડીની ચાવી કાઢી લઈ અને એને ગાડી પરથી નીચે ઉતારી ગળામાં હાથ નાખીને સાઈડમાં લઈ ગયેલો અને પછી એની જોડે ગાળા કાઢીને બોલાચાલી કરેલી કે પરમ દિવસે તારા ભાઈએ કેમ અમારી જોડે માથાઉટ કરી, એ બાબતની અદાવત રાખી અને કેતનને એણે ચપ્પાના ઘા મારેલા રાખે છે, સાથે સાથે એના અન્ય જે ત્રણ મિત્રો છે તેણે પણ એને મારવા લાગ્યો છે। એવામાં કેતને પણ એના પાસેના ચપ્પાથી રાકેશને પણ મારેલો અને એના મિત્ર જે બે છે એને પણ ઇન્જર્ડ કરેલા, તો આ બંને બાબતોમાં સામસામે ગુના દાખલ થયા છે। અને આ કામના ફરિયાદી જે કમલેશભાઈ છે એનો ભાઈ જે કેતન જોડે ઝઘડો થતો તેનું લગભગ સારવાર દરમિયાન મૃત્યુ થતાં આઈપીસી 302 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે સામેવાળા રાકેશ ઉપર, અને રાકેશ લોકોને પણ આ કેતને મારેલા હોય એમનો પણ આઈપીસી 307 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બંને પક્ષના માણસો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે, કેતનનું મરણ થતાં એની કાર્યવાહી પૂરી કરેલી છે પોલીસે અને બાકીના જે આરોપીઓ છે એ ઇન્જર છે, જેથી તે લોકો સારવાર લીધેથી બહાર આવેથી તે લોકોની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવશે। અને આ મુખ્ય કારણ અગાઉ પણ એ લોકો કોઈ ઉતરાણ ઉપર ઝઘડેલા એની અદાવતના લીધે કંઈક 28 તારીખે આ મરનાર કેતનના ભાઈ કમલેશભાઈ સાથે પણ ઝઘડેલા એ બાબતનો આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી જી આપનું નામ? મારું નામ રમેશ છે, રમેશભાઈ બુધાજી હેળવ, મારો છોકરાનું નામ છે કેતન રમેશ હેળવ, એનું જેને તા એને આ લોકોને મને મારા છોકરાને માર્યું છે તો મને કંઈ ખબર નથી હતી, તે આ લોકોને એમ્બર 107 બોલાવીને સિવિલમાં લઈ ગયેલા અને મારા છોકરાનો બીજો છોકરો છે કમલેશ એને દોસ્તાનો ફોન આવેલો ત્યારે કે ભાઈને માર્યું છે આ સિવિલમાં લે, સિવિલમાં ગયા પછી મને ફોન આવ્યો મારો છોકરાનો કે પપ્પા કેતનની તબિયત બહુ સિરિયસ છે તમે જલ્દી આવી જાઓ સિવિલમાં, હું સિવિલ ગયો, સિવિલમાં 5 મિનિટમાં જ એને ઓફ થઈ ગયો અને પછી આ લોકો મારવાવાળા કોણ છે ખબર નથી અમને, પણ પોલીસ જાહેરાત કરું છું કે આ ઘટના બીજી વખત કોઈ યાદે થવી નહીં જોઈએ અને એને અમને ન્યાય મળવું જોઈએ, બસ એટલે મારી નમ્ર વિનંતી છે। મરનારનું નામ શું છે અને શું કામ કરે? મરનારનું નામ છે કેતન રમેશ હેળવ, આ એર ઇન્ડિયામાં કામ કરે છે, નોકરી કરે છે, 6 મહિના થઈ ગયેલા છે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।